નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો છે ત્યારે ગુજરાતના જનજનમાં મા નર્મદાના જળને નમામી દેવી નર્મદે મહોત્સવને વધાવવાનો અનેરો ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રાજ્યભરમાં મંત્રીમંડળના સભ્યો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં તમામ જિલ્લા મથકોએ મુખ્ય કાર્યક્રમો તથા તાલુકા મથકોએ પણ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ગુજરાતની જીવાધુરી અને સમુદ્રીના દરવાજા ખોલનારી બહુહેતુક નર્મદા યોજના માટે બનાવાયેલ નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી 138 મીટર વટાવે છે અને 17 સપ્ટેમ્બર વડાપ્રધાન મોદીના જન્મદિવસ હોવાથી રાજ્ય સરકારે આ દિવસે સમગ્ર રાજ્યમાં નમામી દેવી નર્મદે મહોત્સવ ઉજવવાનો નિર્ણય લીધો હતો. ત્યારે તાલુકા મથક લાખણી ખાતે આવેલ સરસ્વતી વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી ગીનાજી પટેલની ઉપસ્થિતિમાં નમામી દેવી નર્મદે મહોત્સવ યોજાયો. સૌપ્રથમ કાર્યક્રમને સ્કૂલની બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે નમામી દેવી નર્મદે કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. કાર્યક્રમમાં તમામ ઉપસ્થિત મહેમાનોએ સૌપ્રથમ દીપ પ્રગટાવી નમામી દેવી નર્મદેની આરતી ઉતારીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. સાથે જ દેવી નર્મદે મહોત્સવના કાર્યક્રમમાં લાખણી તાલુકા મામલતદાર ડીસી પરમારને હસ્તે લાખણી તાલુકાના 200 આયુષ્યમાન કાર્ડ અને 70 મા કાર્ડનું વિતરણ કરાયું. સાથે મહોત્સવમાં નાયબ ખેતી વિધાયક ઇન્ચાર્જ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રમુખ સભ્યો હોદ્દેદારો સરપંચો ડેલિગેટો આગેવાનો અને મહિલાઓ સ્કૂલના વિદ્યાર્થીઓ નમામી દેવી નર્મદે મહોત્સવ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નર્મદેનો પ્રોગ્રામ હતો. સવારે ગામના આગેવાનો અને કાર્યકરો બધા ભેગા થઈ ગામની સફાઈ કરી. સફાઈ કર્યા બાદ નર્મદા કેરાની અંદર જઈ પેપર પધરાવી અને લોકો અહીંયા આવી અને નર્મદા દેવીની આરતી કરી. ત્યારબાદ ગામ સરકાર સાંસ્કૃતિક પ્રોગ્રામ તેમજ વૃક્ષારોપણ સાથે કાર્યક્રમની સમાપ્તિ કરી. દિનેશ કાપડી સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, લાખણી.